नमस्कार, હું નિશા જોઈ રહ્યા છું સ્વાગત ટુડે ન્યૂઝ સમાચાર. ગીર સોમનાથથી મળી રહ્યા છે. સોમનાથથી કોંગ્રેસનો ચૂંટણી પ્રચારનો શંખનાદ થયો છે. સોમનાથથી ઉના સુધી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનો શુભારંભ થયો છે. મહેન્દ્ર ગેહલોત રાજસ્થાન સરકારના જે મંત્રી છે તેમજ જેની બેન ઠુમર પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ, અર્જુન મોઢવાડિયા પૂર્વ ધારાસભ્ય, અમરીશ દેર કાર્યકારી પ્રમુખ ગુજરાત પ્રદેશ સહિત આગેવાનો જોડાયા હતા. મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે. ગુજરાતમાં 5 ઝોનમાંથી અલગ અલગ જગ્યાએથી પરિવર્તન સંકલ્પ યાત્રાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ગઈકાલે સરદાર પટેલ અને ઇન્દિરાજીના જે તારીખ સાથે નામ જોડાયેલા છે એ તારીખોએ અહીંયા યાત્રાનું પ્રસ્થાન થવાનું હતું સોમનાથથી, પરંતુ દુર્ભાગ્યવશ ગઈકાલે મોરબીમાં જે દુર્ઘટના બની પરમ દિવસે એ સંદર્ભે અમે યાત્રાઓ મુલતવી રાખેલી અને આજે આ પરિવર્તન સંકલ્પ યાત્રાનું પ્રારંભ ગુજરાત કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ અમરીશભાઈ દેર અને અમારા યુવાન ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની સાથે આજે યાત્રાનો આ પ્રારંભ કરાવ્યો અને આ 7 દિવસ ચાલનારી યાત્રા છે. આ યાત્રાની અંદર બધી જ તમામ 182 વિધાનસભા ક્ષેત્રોનો સમાવેશ થશે અને ઠેર ઠેર લોકોને સંબોધન કરાશે. મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર, ખેડૂતોના જે એને મળવાપાત્ર ભાવો નથી મળતા એ, સરકારી કર્મચારીઓના પ્રશ્નો અને એના જેવા કાયદો અને વ્યવસ્થા સહિતના અનેક પ્રશ્નો છે એ પ્રશ્નોને અમે ઉજાગર કરીશું. સાથે સાથે જે કોંગ્રેસનો એજન્ડા છે કે 500 રૂપિયામાં ગેસનો બાટલો આપવો, 300 યુનિટ સુધીની વીજળી ફ્રી આપવી, 3 લાખ સુધીના દેવા ખેડૂતોના અને ફિશરમેનોના માફ કરવા અને યુવાનોને 3000 રૂપિયાનું જે ભથ્થું અને મહિલાઓને 1500 રૂપિયાનું ભથ્થું આપવું, આ સહિતના અનેક જે ચૂંટણી એજન્ડાઓ છે એ એજન્ડા લોકો સુધી પહોંચાડીશું.